વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામની એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં ઢોર મારમારી યુવતીના પરિવારે 20 વર્ષના જયેશ રાવળની હત્યા નિપજાવી છે. ગામના લોકોએ આ અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરતા આખલો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનામાં યુવતીના પિતા, ભાઈ, કાકા અને દાદાની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામની એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં ઢોર મારમારી યુવતીના પરિવારે 20 વર્ષના યુવક જયેશ રાવળની હત્યા નિપજાવી છે. ગામના લોકોએ આ અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરતા આખો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનામાં યુવતીના પિતા, ભાઈ, કાકા અને દાદાની ધરપકડ કરવામાં આવી છે. મૃતક યુવાનના ભાઈ અને બહેને જણાવ્યું હતું કે મારા ભાઈને ઘસડીને લઈ ગયા હતા અને ત્યારબાદ મારા ભાઈને મારી નાખવાની વાતો કરતા હતા. આ લોકો મારા ભાઈને લાકડીઓથી મારીને તેને ઘરેથી લઈ ગયા હતા. ત્યાં જઈ એક ઝાડ સાથે બાંધી દીધો અને માર મારવાનું ચાલુ રાખ્યું. મારા ભાઈને આ લોકોએ હત્યા કરી છે. મારા ભાઈને જેમ મારી નાખ્યો છે તેમ આ આરોપીઓને પણ ફાંસીની સજા થવી જોઈએ. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે અમારે ન્યાય જોઈએ છે. ઘટનાની જાણ થતાં જ વડુ પોલીસ ઘટના સ્થળે દોડી ગયું અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે હત્યા અને અપહરણનો ગુનો દાખલ કર્યો છે. વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ અને માર મારવાની કલમ સાથે જ ગુનો દાખલ કરાયો છે. તારે તો